જેમના સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એકની આપણે શરૂઆત કરીશું અને પર્ટીક્યુલર આ વિડીયોની અંદર આપણે ક્વેશ્ચન એક થી પાંચ નું સાથે સાથે સોલ્યુશન પણ કરીશું એટલે કે એકથી પાંચ પ્રશ્નો આપણે જોવાના છીએ ઓકે ચાલુ કરતાં પહેલાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન દબાવી દો વિડીયોને લાઇક કરો તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરો આની પહેલાંના વિડીયોમાં આમનો ઇન્ટ્રોડક્શન એટલે કે થિયરીનો વિડીયો બનાવેલો હતો અને એની અંદર બધી જ થિયરી એકદમ સરસ રીતના શીખવેલી છે તે વિડીયો તમે ન જોયો હોય તો ચોક્કસથી જોઈ શકો છો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલાં છે ક્વેશ્ચન નંબર એક શું છે તો કે નીચેના વિધાનો પૂર્ણ કરો એટલે કે ખાલી જગ્યા જેવું છે તો જોઈએ તો સૌથી પહેલો પ્રશ્ન એવો છે કે ઘટના ઈની સંભાવના વધતા ઘટના સંભાવના બરાબર ખાલી જગ્યા એટલે કે અહીંયા નામ આપણે જોયું આગળ ઇન્ટ્રોડક્શનના વિડીયો એ બી સી એવું કેપિટલ કોઈ પણ વસ્તુ રાખી શકાય થિયરીમાં જોયું તું તો આમાં કેપિટલ ઈ ઘટનાનું નામ રાખેલું છે તો આ ઘટના અને તે ઘટનાની પૂરક ઘટના જોજો યાદ રાખજો કોઈ ઘટના હોય અને એ ઘટનાની પૂરક ઘટના હોય પૂરક એટલે કે એની વિરોધી ઘટના એના વિશે મેં તમને શીખવેલું હતું બરાબર તો એની પૂરક ઘટના હોય તો આ બેની સંભાવનાનો સરવાળો કરો તો જવાબ એક આવે કેટલો આવે જવાબ આવશે એક યાદ રાખજો કોઈ ઘટના અને એની પૂરક ઘટનાનો સરવાળો કરો તો જવાબ આવશે એક ચાલો નેક્સ્ટ હવે ઉદભવી ન શકે તેવી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે હવે ઉદ્ભવી ન શકે એવી ઘટના હોય બરાબર એને આપણે કહેતા હતા અશક્ય ઘટના અચોક્કસ ઘટના અનિશ્ચિત ઘટના આવી રીતના અલગ અલગ નામ જોયા હતા થિયરીમાં જેમ કે કે સૂર્ય પશ્ચિમમાં ઉગે છે કોઈ બી પશ્ચિમમાં ઉગે ન ઉગે બરાબર એ શક્ય જ નથી તો જે વસ્તુ શક્ય ન હોય તેવી ઘટનાની સંભાવના હંમેશા ઝીરો હોય કેવી હોય ઝીરો ઓકે અને પછી આગળ હજી ખાલી જગ્યા કંઈક આપેલી છે કે આવી ઘટનાને ખાલી જગ્યા કહે છે તો ખાલી જગ્યામાં તમે અચોક્કસ અનિશ્ચિત અશક્ય કોઈ પણ વસ્તુ લખી શકો છો આપણે લખીએ અશક્ય ઘટના અશક્ય ઘટના બીજા કોઈ સાહિત્યમાં તમે અચોક્કસ અથવા તો અનિશ્ચિત વાંચો તો એ પણ સાચું છે અને આય સાચું છે બરોબર અશક્ય શબ્દ તમે લખી શકો છો નેક્સ્ટ ઉદ્ભવતી ઘટનાની સંભાવના કે જે વસ્તુ થવાની જ છે જેમ કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે તો એમાં જ ઉગે બરોબર બીજી કોઈ દિશામાં ઉગે નહીં તો આવી ઘટનાની સંભાવના એક હોય કેવી હોય તો કે એક હોય કે જે સો ટકા તે થવાનું છે અને આવી ઘટનાને ચોક્કસ ઘટના નિશ્ચિત ઘટના શક્ય ઘટના કહી શકાય છે તો આવી ઘટનાને ખાલી જગ્યા કહે છે તો હું લખું ચોક્કસ ઘટના કહે છે તો ચોક્કસ ઘટના આ આવી ગયો આમનો જવાબ ચોક્કસ ઘટના કહેવામાં આવે છે ચાલો નેક્સ્ટ એના પછીની ખાલી જગ્યા શું કહે છે પ્રયોગની તમામ મૂળભૂત એટલે કે પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો ખાલી જગ્યા છે તો આપણે ભણ્યા હતા કે પ્રયોગમાં જેટલી પ્રાથમિક એટલે કે મૂળભૂત ઘટના હોય એ બધાના સંભાવનાનો સરવાળો એક થાય જેમ કે એક સિક્કો છે એને ઉછાળીએ બરાબર તો બે જ પ્રાથમિક ઘટના હોય કે કાં તો કાટ આવે ને કાં તો છાપ આવે એક જ વાર ઉછાળવાનો છે તો આ બે જ ઘટના હોય બરોબર આના સિવાય કોઈ દિવસ કંઈ થાય નહીં તો એ બેય કાયક કાટ અને બીજું હતું છાપ તો આ બંનેની સંભાવનાનો સરવાળો કરો તો એક જ થાય પાસો લ્યો તો એમાં પ્રાથમિક ઘટના છ હોય કાં તો એક આવે બે આવે ત્રણ આવે ચાર આવે પાંચ આવે અને છ આવે બરાબર તો એ છ એ છ ઘટનાઓની સંભાવનાનો સરવાળો કરો તો એક જ થાય જેમ કે આપણને ખબર છે છેદમાં કુલ છ હોય પાસા પરનો અંક એક આવે એની સંભાવના થાય ઉપર એક આવે એટલે કે એક જ બરાબર એક આવે બે આવે તો એનું એક ના છેદમાં છ થાય બરોબર બે ના છેદમાં છ કોઈ બેમાં ન લખે શું કામ તો કે પાસા પરનો અંક બે આવી ઘટના કેટલી થઈ આમ પાછો ઉછાયદો તો બે આવે બરાબર તો એ વસ્તુ તો એક જ વાર થઈને ભલેનો અંક બે આવ્યો કે છ આવ્યો પરંતુ વસ્તુ તો એક થઈને એટલે એની સંભાવના એકના છેદમાં છ થાય એ આગળ તમને દાખલામાં શીખવાડીશ પરંતુ શક્ય બધા જ પરિણામોની સંભાવનાનો સરવાળો કરો તો સહી સરવાળો થઈ જાય એક ચાલો એમના પછી ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તો તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની અથવા તો તેના જેટલી હોય તો આપણે જોયું હતું કે કોઈ પણ ઘટનાની સંભાવના જીરો અથવા તો જીરોથી મોટી હોય અને એક અથવા તો એકથી નાની હોય એકેય ચાલે અથવા તો એકથી નાની ઝીરોય ચાલે અથવા તો જીરોથી મોટી એટલે કે ને એક વચ્ચેની હોય તો અહીંયા લખશું કે જીરોથી મોટી અને એકથી નાની હોય બરોબર ઝીરોથી મોટી અથવા તો ઝીરો જેટલી અને એકથી નાની અથવા તો એક જેટલી હોય તો અહીંયા મિત્રો ક્વેશ્ચન નંબર છે છે તે થઈ ગયો પૂરો હવે જોશું આપણે ક્વેશ્ચન નંબર ટુ ચાલો થોડીક તમને અગત્યની માહિતી આપવાની છે કે જો તમે ધોરણ 10 ની તૈયારી ઘરે બેઠા વ્યવસ્થિત કરવા માગતા હોય તો પ્લે માંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરજો અત્યારે જે બેચ ચાલે છે તેનું નામ સ્ટાર બેચ છે બેચના નામ ફરતા હોય પરંતુ અત્યારે જે ચાલે છે તેનું નામ સ્ટાર બેચ છે ફૂલી રેકોર્ડેડ કોર્સ છે અને લાઈવ કોર્સ કરતા રેકોર્ડેડ કોર્સના ઘણા બધા ફાયદા છે તે આપણે અલગ વિડીયોમાં જોશું બરાબર અને છ આવે છ વિષય કરાવવામાં આવે છે ગણિત વિજ્ઞાન અંગ્રેજી પાઠ્યપુસ્તક ગુજરાતી સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃત તો પછી તો આમાં કાંઈ ઘટતું નથી ચોક્કસથી તમે પરચેસ કરી શકો છો અને એક વસ્તુ એ તમને કહેવાની કે સૌથી સસ્તી બેચ છે આ બરાબર બધી જ બેચો જેટલી માર્કેટમાં છે એના કરતાં સસ્તી બેચ આ છે તો ચોક્કસથી એપ્લિકેશન ડાઉનલોડ કરજો અહીંયા બેચ નામના ઓપ્શનમાં તમને આ બેચ જોવા મળશે હવે તમને પર્ટિક્યુલર કોઈ ખાલી ગણિત જ જોવું છે ગણિતનો વિષય વિડીયો કોર્સ જ લેવો છે તો તો આ કોર્સ ઓપ્શનમાં તમને પર્ટીક્યુલર સબ્જેક્ટ જોવા મળશે ત્યાંથી તમે લઈ શકશો ઓકે ત્યારબાદ એપ્લિકેશનના અલગ અલગ ફીચર્સ અહીંયા કીધા છે ડાઉનલોડ કરો અહીંયા બેચમાંથી તમે કોઈ પણ બેચ પરચેસ કરી શકો આ કોર્સ નામના ઓપ્શનમાંથી પર્ટિક્યુલર સબ્જેક્ટનો કોર્સ લઈ શકો બરાબર ફ્રી કોર્સમાંથી તમને આપણા યુટ્યુબના તમામ વિડીયોની પીડીએફ ફાઇલ તથા લાઇન્સર વિડીયો મળી જશે તો અત્યારે જે ભણીએ છીએ આમની પીડીએફ ફાઇલ પણ અહીંયા ફ્રી કોર્સ નામના સેક્શનમાં તમને મળી જશે તો તેનો પણ લાભ લેજો એકદમ ફ્રી છે બરાબર એવી જ રીતના સ્ટડી મટીરિયલ ઓપ્શન છે એની અંદર તે તમે ટેક્સ્ટબુક ડાઉનલોડ કરી શકશો આ પેપરના ઓપ્શનમાંથી તમે પાછલા વર્ષોના પેપર ફ્રીમાં જોઈ શકશો અને ધોરણ દસના વોટ્સઅપ ગ્રુપમાં તમારે જોડાવું છે તો આ લિંક ઓપ્શનની અંદર તે ગ્રુપનો છે બરાબર ઓપ્શન ત્યાંથી તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકશો નેક્સ્ટ આપણે જોઈએ ક્વેશ્ચન નંબર ટુ નીચે આપેલ પૈકી કયા પ્રયોગમાં પરિણામો સમસંભવી છે સમજાવો જો સમસંભવીનો અર્થ શું હતો થિયરીનું યાદ કરવો જોઈએ કે કોઈ પણ બે ઘટના છે ને એ બંને ઘટનાની સંભાવના શું સંભાવના સરખી હોવી જોઈએ જેમ કે સીકો ઉછાળું છું તો કાટ આવવાની સંભાવના એકના છેદમાં બે થાય છાપ આવવાની સંભાવના એકના છેદમાં બે થાય તો કાટ આવે છાપ આવે બે સંભાવના કેટલી બે આવી તો આને સમસંભવી ઘટના કહેવાય બરાબર સંભાવના સરખી હોય તો તો પહેલું એક પ્રયોગ છે કે ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે અને એનું પરિણામ એવું આવે છે કે કાર ચાલુ થાય છે અથવા તો ચાલુ થતી નથી તો આની સંભાવના સમસંભવી છે કે નહીં તો કે આ જે ઘટના છે તે સમસંભવી નથી ચાલો હું તમને લખતા લખતા સમજાવું છું તો સૌથી પહેલા એક કરીને હું લખું છું કે આ પ્રયોગ જો આવી રીતના જ લખવાનું પ્રયોગ પ્રયોગ શબ્દ ક્યાંથી લખો તો જો અહીંયા આપ્યું છે પ્રયોગ બરોબર આ પ્રયોગના પરિણામો પરિણામો સમસંભવી સમસંભવી નથી કારણ કે કારણ કે કાર ચાલુ થાય કે ન થાય આપણને ખબર છે કાર ચાલુ થાય થાય કે ન તેની પરિસ્થિતિ કાર ઉપર નિર્ભર છે બરોબર કેવી રીતના કાર ઉપર નિર્ભર છે તો કે માની લ્યો કે કાર સાવ બગડેલી જ છે બંધ જ છે એની અંદર પેટ્રોલ જ નથી બરોબર તો કોઈ દિવસ ચાલુ થવાની જ નથી બરોબર અને જો એકદમ વ્યવસ્થિત ટનટનાટન કાર હોય તો ચાલુ થઈ જ જવાની છે એટલે કે એની પરિસ્થિતિ કાર ઉપર છે બરાબર બાકી દર વખતે કાંઈ એવું આ સિક્કો ઉછાળીએ તો એમાં કાં તો કાટ આવે અને કાં તો છાપ આવે એમાં એવું ન હોય કે સિક્કો સરસ ઘસેલો હોય તો કાટ જ આવે બરોબર કટાઈ ગયેલો હોય તો છાપ જ આવે એવું ન હોય પરંતુ જો એકદમ વ્યવસ્થિત સારી ગાડી હોય તો એ ચાલુ થવાની જ છે અને બગરેલી બંધ જ ગાડી હોય તો એ ચાલુ થવાની જ નથી એટલા માટે આ સમસંભાવી નથી બરાબર તેનું કારણ એ લખવાનું છે કે કારણ કે કાર ચાલુ થાય કે ન થાય થાય કે ન થાય તેનો આધાર તેનો આધાર કારની પરિસ્થિતિ ઉપર રહેલો છે કારની પરિસ્થિતિ પર રહેલો છે જો કાર જો કાર સારી હાલતમાં સારી હાલતમાં હોય તો તરત ચાલુ થઈ જાય ચાલુ થાય અને જો કાર ખરાબ હાલતમાં હોય ખરાબ હાલતમાં હોય તો ચાલુ ન થાય તો ચાલુ ન થાય પરંતુ આપણને આમાં કારની પરિસ્થિતિ કીધેલી નથી પરંતુ અહીં કારની પરિસ્થિતિ દર્શાવેલ નથી દર્શાવેલ નથી કે ભાઈ કાર કેવી છે એ આપણને અહીંયા કોઈ કીધું નથી એટલે સમસંભાવી થાય નહીં બરોબર સમજી ગયા તમે કે જો કાર વ્યવસ્થિત ચાલુ હોય તો એ કાર ચાલુ થવાની જ છે બરોબર જો બગડેલી હોય તો ગમે એમ કરો કાર ચાલુ થાય જ નહીં નહીન છે એટલી વસ્તુ ચાલો નેક્સ્ટ બીજું ખેલાડી બાસ્કેટ બોલને તાકીને બાસ્કેટબોલમાં નાખવાનો પ્રયત્ન કરે છે પરિણામ તે તાકીને બાસ્કેટબોલમાં નાખે અથવા તો ચૂકી જાય તો એ શું થાય તો કે આ પ્રયોગ પણ સમસંભાવી નથી તમે કહેશો કેમ કે બોલમાં હવા છે કે નહીં તો કીધું નથી ના એવું ન હોય એ વસ્તુ ખેલાડી ઉપર આધાર રાખે બરાબર એકદમ પ્રો પ્લેયર હોય તો એ બાસ્કેટ બોલમાં નાખી જ દેવાનો છે અને જો ન આવડતું હોય એટલે કે શિખાવ પ્લેયર એને જો શીખાવ કહેવાય જે ન આવડતું હોય એને શિખાવ વ્યક્તિ હોય તો અઠ્યા ગઠ્યા કંઈક જવું હોય તો દસમાંથી એકાદ વાર રહી જાય બાકી તો જાય જ નહીં બાસ્કેટબોલમાં બોલ બરાબર એટલા માટે આ સમ સંભાવી નથી આ એનું મુખ્ય કારણ છે તો તે આપણે વ્યવસ્થિત લખીએ તો ચાલો મેં અહીંયા લખી લીધો છે આનો જવાબ શું થશે તો કે આ પ્રયોગના પરિણામો સમસંભવી નથી તો આપણે શીખા કારણ કે પ્રો પ્લેયર છે કે પ્રો પ્લેયર નથી બરાબર એના ઉપર આધાર હોય કારણ કે બોલ બાસ્કેટમાં નાખે કે ચૂકી જાય તેનો આધાર ખેલાડી કુશળ છે કે શીખાવ શીખાવ એટલે કે માંડમાર્ડ અત્યારે બહુ આવડતું ન હોય તેવો પ્લેયર બરાબર શીખાવ છે તેના પર રહેલો છે પરંતુ અહીં ખેલાડીની કોઈ માહિતી આપેલી નથી ચાલો નેક્સ્ટ હવે જોજો ત્રીજું પ્રયોગ ખરા ખોટા પ્રશ્નનો જવાબ આપવાની કસોટી આપવામાં આવે છે જો ખરા ખોટા હોય તેમાં બે જ ઓપ્શન હોય કાં તો ખરું અને કાં તો ખોટું બરોબર બે જ ઓપ્શન હોય છે તો પરિણામ જવાબ સત્ય છે કે અસત્ય તમારી મારી સામે ખરું ખોટું એક આપે બરાબર તેમાં કાં તો આપણે ખરું લખીએ કાં તો ખોટું લખીએ તો ખરું આપણો જવાબ સાચો પડે ખોટો પડે એની સંભાવના અડધી અડધી હોય કે ખરું આવે તો સાચો પડે ને ખોટું આવે તો જો કદાચ આપણે ખરું લખીએ અને ખરું જવાબ આવતો હોય તો સાચો પડે ને બાકી ખોટું પડે એટલે કે જ્યારે ઓપ્શનમાં અહીંયા બે વસ્તુ છે ખરા ખોટા પ્રશ્નોનો જવાબ આપવાની કસોટી આપવામાં આવે છે તો જવાબ સત્ય છે કે અસત્ય બરોબર સરખું જ હોય બેયની સંભાવના અડધી અડધી પચાસ પચાસ ટકા જ હોય બે બરોબર કે ભાઈ પચાસ ટકા આપણે જોઈ એટલે તો સાચું હોય જવાબ અને પચાસ ટકા જુઓ તો ખોટું પડે સાચી વાત કે નહીં હું તમને ખરા ખોટા આપું અને તમે તેનો જવાબ લખો કાં તો સાચું પડે અને કાં તો ખોટું પડે અને સાચું પડવાનો ચાન્સીસ પચાસ ટકા હોય ખોટું પડવાનો ચાન્સીસ એ પચાસ પચાસ ટકા હોય એટલે બેનો ચાન્સીસ સરખો છે એટલે કે બેની સંભાવના સરખી છે જ્યારે બેની સંભાવના સરખી હોય ત્યારે આપણે એ પરિણામને સમસંભવી કહી શકાય હવે વિચારો જોઈએ આમાં આપણે ગાણિતિક રીતે જોયા તો પચાસ પચાસ ટકા આપણે ઓમ સમજવાની રીતે જોયું પરંતુ સંભાવનાની ગણતરીની રીતે જોવો તો કુલ કેટલા શક્ય પરિણામ છે ખરા અને ખોટું કુલ બે પરિણામ છે કાં તો સાચું અને કાં તો ખોટું તો બે પરિણામ ઉપર લખો હવે સાચું પડવાની સંભાવના એટલે સાચું એક પરિણામ એટલે એકના છેદમાં બે ખોટું પડવાની સંભાવના કુલ છેદમાં અને ખોટું એક વસ્તુ છે છેદમાં બે તો બેની સંભાવના એકના છેદમાં બે આવેલી છે તો એના ઉપરથી તેમનો જવાબ લખીએ કે આ પ્રયોગના પરિણામો સમસંભવી છે કારણ કે જવાબ સત્ય છે કે અસત્ય તેની સંભાવના એક સરખી અને એકના છેદમાં બે છે એટલા માટે ચાલો હવે બીજી એક વસ્તુ જોઈ પ્રયોગ બાળક જન્મ્યું છે તે બાબો છે કે બેબી કોઈ બાળક જન્મે કાં તો છોકરો આવે ને કાં તો છોકરી આવે બાબો છે કે બેબી બરાબર તો બે ઓપ્શન હોય એટલે છેદમાં બે લખ્યા હવે બાબો આવે એની સંભાવના એકના છેદમાં બે થાય બેબી આવે તો એની સંભાવના એકના છેદમાં બે થાય છેદમાં બેમાં કુલ બરાબર બાબો આવે કેટલા પરિણામ થયા એક એટલે ઉપર એક લખ્યું બેબી આવે કેટલા પરિણામ થયા એક એટલે ઉપર એક લખ્યું એટલે બંનેની સંભાવના એકના છેદમાં બે થાય પચાસ પચાસ ટકા ચાન્સીસ હોય બરોબર તો એટલા માટે એક ઘટનાને સમસંભવી ઘટના કહેવાય તો આપણે એનો જવાબ પણ લખશું કે આ પ્રયોગના પરિણામો સમસંભવી છે કારણ કે બાળક બાબો છે કે બેબી એ તેની સંભાવના એક સરખી છે અને કેટલી છે તો કે એકના છેદમાં બે છે ડન તો અહીંયા આપણો ક્વેશ્ચન થઈ જાય પૂરો નેક્સ્ટ જોવો જોઈએ ક્વેશ્ચન નંબર ત્રીજો શા માટે ફૂટબોલની રમત શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા માટે સિક્કો ઉછાળવો નિષ્પક્ષ ક્રિયા છે અને એવું વિચારાય છે નિષ્પક્ષ ક્રિયા એટલે કે જો ફૂટબોલની ખે આપણે રમત હોય તેમાં કોને પહેલાં બોલ આપો એના માટે ટોસ કરવામાં આવે આપણે ક્રિકેટમાં કેમ કે કોને બોલિંગને કોને બેટિંગ આવે એના માટે ટોસ કરવામાં આવે ટૂંકમાં એમ એ કહે છે કે સિક્કો ઉછાળીને ટોસ કરવો એ નિષ્પક્ષ ક્રિયા છે એટલે કે બે ટીમ હોય બરાબર બેય ટીમને માટે આપણે કોઈ માટે ખોટું કરેલું નથી બરાબર બેયને સમાન સંભાવના છે સમાન ચાન્સીસ છે જીતવાની બરાબર પચાસ પચાસ ટકા ચાન્સીસ છે તો એ શા માટે હવે નિષ્પક્ષ ક્રિયા છે બરોબર એવું આપણે વિચારવાનું છે તો જો સિક્કો ઉછાળીએ ને તો કાં તો કાટ આવે ને કાં તો છાપ આવે આપણને ખબર છે બરાબર તો સિક્કાના ના કાં તો કાટ અને કાં તો છાપ આવે તો એ સમસંભવી ઘટના કહેવાય સિક્કામાં કુલ કેટલા પરિણામ આવે બે કાટાવાની સંભાવના એકના છેદમાં બે છાપ આપવાની સંભાવના એકના છેદમાં બે એટલે કે આ બંને સમસંભવી ઘટના છે આ બે સમસંભવી ઘટના છે એટલા માટે આ ક્રિયા કેવી છે નિષ્પક્ષ ક્રિયા છે એવી રીતના આપણે લખવાનું તો ચાલો હું જવાબ લખું છું તમે જોજો એ જ રીતના તમારે લખવાનો છે કે સિક્કાને ઉછાળતા સિક્કાને ઉછાળતા મળતા બે પરિણામો મળતા બે પરિણામો પરિણામો પરિણામ કાટ અને બીજું પરિણામ આ બે પરિણામ મળે કાં 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 તો 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 કાટ અને છાપ હેડ અને કાં તો એલ તો આ બે પરિણામ છે એ બંને પરિણામ સમસંભવી છે કેવા છે તો કે સમસંભાવી અથવા તો સમસંભવી છે કારણ કે બે સંભાવના સરખી છે તેથી તેથી સિક્કાને સિક્કાને ઉછાળતા કાટ કે છાપ મળે અને તેની આગાહી આગાહી એટલે કે શક્યતા બરોબર કે નક્કી પહેલેથી થાય નહીં તેની આગાહી અગાઉથી 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 કરી શકાતી નથી કરી શકાતી નથી અથવા તો ન હોવાથી ન હોવાથી ફૂટબોલ ની ની રમતમાં સિક્કો અથવા તો સિક્કાને ઉછાળવો નિષ્પક્ષ ક્રિયા છે કેવી છે તો કે નિષ્પક્ષ ક્રિયા છે ડન તો આ બહુ સહેલું છે બહુ સરળ છે અને આપણે જે આગળનું આ ભયના ને એમાં ખાસ કરીને જે આપણે ક્વેશ્ચન વન ભયના આ ક્વેશ્ચન વન એક્ઝામમાં મોસ્ટ ટાઈમ પી છે આમાંથી તમે બોર્ડની એક્ઝામમાં ખાલી જગ્યા જોશો જોશો ને જોશો બરાબર એટલા માટે ખાસ તમે પાકું કરજો હવે જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર ચાર નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે ચાર વિકલ્પ છે હવે વિકલ્પ જોવો જોઈએ કે આમાંથી કોઈ ઘટનાની સંભાવના આમાંથી શું ન હોઈ શકે પેલી વસ્તુ આપણને ખબર છે કે સંભાવનાનું મૂલ્ય હોય ને હંમેશા એ જીરોથી મોટું અથવા તો જીરો જેવડું અને એકથી નાનું અથવા તો એક જેવડું હોય એટલે કે જીરો અને એકની વચ્ચે અથવા તો જીરો અને એક જેવડું હોય તો બે ભાગ્યા ત્રણ કરો ને તો અંશમાં નાનો છે અને છેદમાં મોટી રકમ છે તો આનો જવાબ કંઈક જીરો પોઈન્ટ કંઈક આવશે એટલે જીરો અને એકની વચ્ચેની જ સંખ્યા આવશે એટલે કે આ શક્ય છે બીજી વસ્તુ પંદર ટકાનો અર્થ એવો થાય કે પંદરના છેદમાં ટકા એટલે છેદમાં સો લખી દેવાનો અવો અર્થ થાય બરાબર તો આને ઝીરો પોઈન્ટ પંદર પણ કહી શકાય અથવા તો પંદર ટકા એટલે કંઈ સો ટકા એટલે એક બરાબર એટલે આને આપણે ઝીરો સોરી ઝીરો અને એકની વચ્ચે ગણી શકાય આ ઝીરો પોઈન્ટ સાત છે એટલે ઝીરો અને એકની વચ્ચે જ છે ત્યારે માઇનસ એક પોઈન્ટ પાંચ છે એ જીરો કરતા નાની રકમ છે પરંતુ સંભાવનાનો જે જવાબ આવે એ જીરો અને એકની વચ્ચે આવે કોઈ દિવસ આ નેગેટિવ જવાબ આવે નહીં તો આમાં બી છે એ આપણો જવાબ થઈ જશે કે કોઈ દિવસ આ માઇનસવાળો વાળો આંકડો સંભાવનાનું મૂલ્ય હોઈ શકે નહીં કોઈ દી માઇનસ વાળો સંભાવનાનું મૂલ્ય ના હોય ડન છે ચાલો નેક્સ્ટ એના પછી પાંચમાં ખાસ જોજો આ ઓફ ઇ એટલે કે આપણે જોયું હતું કે પ્રોબેબિલિટી ઓફ ઈ એટલે કે ઈ ની સંભાવના જીરો પોઈન્ટ ઝીરો પાંચ છે તો ઈ નહીંની સંભાવના શું થાય અને આ દાખલો આ ટાઈપનો દાખલો બોર્ડ એક્ઝામમાં હૈ છે જ ખરા ખોટા ખાલી જગ્યા એક એક શબ્દ જોડકા ક્યાંક ને ક્યાંક આ તમને જોવા મળશે છે મળે અને મળશે

એક થાય આપણને ખબર છે તો એ આની અંદર લખીએ આપણે કે આપણને ખબર છે કે પી ઓફ ઇ એટલે કે આ ઘટના છે જોવો આ ઘટના છે અને અહીંયા ઈ નહીં શબ્દ વાપરો છે એટલે આપણે ઈ ડેસ નહીં લખીએ બરો ઈ બાર નહીં લખીએ ઈ ડેશ નહીં લખીએ આપણે ઈ નહીં જ લખશું બરોબર એટલે પી ઓફ ઇ અને એની પૂરક ઘટના એટલે કે પી ઓફ ઈ નહીં આ એની પૂરક ઘટના નો સરવાળો એક જ થાય આ ઘટના અને આની પૂરક ઘટનાનો સરવાળો કેટલો થાય એક થાય હવે ઘટનાની સંભાવનાનું મૂલ્ય આપણને અહીં આપી દીધું છે તો ત્યાં હું મૂકું જીરો પોઈન્ટ જીરો પાંચ વધતા ઈ ઓફ ઈ નહીં એટલે કે ઈની પૂરક ઘટનાની સંભાવના બરોબર એક થાય હવે આ જીરો પોઈન્ટ જીરો પાંચ બરાબરની સામે જાય તો આ કરતા બની જાય તો આ સામે જાય તો આ પ્લસ છે અહીંયા તો સામે જાય તો માઇનસ થઈ જાય તો જોવો જોઈએ પી ઓફ ઇ નહીં નહીં બરાબર એક માઇનસ જીરો પોઈન્ટ જીરો પાંચ અને ખાસ ધ્યાન રાખજો પી ઓફ ઇ નહીં આમ ન લખી નાખતા કોઈ આ ઈ અને નહીંની વચ્ચે લીટો છે એટલે એવી નાની નાની વસ્તુ ધ્યાન રાખજો એ આપણે કરવાનો છે જો અહીંયા મેં કરેલો છે બરાબર અહીંયા પાછો કરેલો છે અહીંયાય કરેલો છે એટલે એ ધ્યાન રાખજો હવે ઘણા લોકોને એકમાંથી આ વસ્તુ બાદ કરતા નથી આવડતી જો તમને આવડે છે બરાબર તો તમે દસ ટકા હોશિયાર વિદ્યાર્થી માના એક છો યાદ રાખજો અને વિડીયોને પોસ્ટ કરીને પહેલાં તો આ તમે તમારી જાતે કરી શકો છો જો નથી આવડતું તો હવે તમે આપણો વિડિયો જોવો છો એટલે દસ ટકા હોશિયારમાં તમારે વયું જવાનું છે ચાલો આપણે શીખી લઈએ સૌથી પહેલાં જોજો એકમાંથી કોઈ પણ વસ્તુ બાદ કરવી છે તો એક લખું બરાબર ઓકે હવે નીચે આપણે આ સંખ્યા બાદ કરવી છે તો માઇનસ કરીને એ વસ્તુ લખું શું છે જીરો પોઈન્ટ ઝીરો પાંચ હવે ઉપર એક છે પોઈન્ટ પછી કાંઈ છે નહીં તો અહીંયા જીરો જીરો લખી શકું તો કે હા તો પોઈન્ટ કરી અને જીરો જીરો લખી નાખવાના પોઈન્ટવાળા જ્યારે સરવાડા બાદ બાકી તમે કરો ત્યારે એટલું ધ્યાન રાખવાનું કે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ બસ એટલી વસ્તુ ધ્યાન રાખી દેવાની બરોબર અને અહીંયા પાછા જેટલા ઘટતા હોય એટલે ઝીરો મૂકી શકાય આની આગળ ઘટતા હોય એટલે જીરો મૂકી શકાય હવે પોઈન્ટને તમે અત્યારે ભૂલી જાઓ એમને એમ તમે બાદબાકી કરી શકો હવે તો કે હા થઈ જાય બરોબર જુઓ કેવી રીતના થાય સૌથી પહેલા આપણે અહીંયા જીરો છે એટલે ભાગ નો ચાલે એટલે આપણે અહીંયા લખવો પડે દસ જ્યારે દસ કરીએ ત્યારે આગળનામાં એકનો ઘટાડો કરવાનો તો એ જીરોની જગ્યાએ કરવું નવ પણ જીરો છે કદાચ કોઈ સંખ્યા હોત માની લો કે નવ હોત તો આપણે આઠ કરત તો પૂરું થઈ જાય પરંતુ જીરોની આગળ પાછો જીરો હોય તો એની આગળનામાં ઘટાડો કરવાનો બહુ બેઝિક વસ્તુ છે પહેલાં બીજા ધોરણની વસ્તુ છે ઓકે દસમાંથી પાંચ બાદ કરો તો કેટલા થાય પાંચ હવે જોવો જોઈએ નવમાંથી જીરો જાય તો નવ પોઈન્ટની નીચે પોઈન્ટ પોઈન્ટની નીચે પોઈન્ટ અને જીરોમાંથી જીરો બાદ થાય તો શું જવાબ આવે જીરો તો આપણો જવાબ આવી ગયો કે જીરો પોઈન્ટ પંચાણું આપણો જવાબ છે સહેલું તો કે હા સરળ જ છે પણ આવડવું જોઈએ તો આપણે લખવાનું કે તેથી ઈ નહીં લીટો કરીને નહીં એ નહીં ની સંભાવના સંભાવના જીરો પોઈન્ટ પંચાણું છે ડન તો અહીં આપણો આ દાખલો પૂરો થઈ ગયો અને આ દાખલામાં ફરી પાછું એકવાર હું કહું છું કે મોસ્ટ ટાઈમ તમે લખી નાખજો હું રેડ કલર તે અહીંયા લખીશ જો જો રેડ કલરથી અહીંયા લખીશ એમ આઈ એમ એ આની પહેલાંમાં બહુ ઓછું મેં લખ્યું હોય છે એક આમાં લખીશ અને એક આપણું ક્વેશ્ચન વનમાં બરાબર ખાલી જગ્યા હતી એમાં મોસ્ટ ટાઈમ એમ પી છે કેતા કે મોસ્ટ ટાઈમ એપી નથી દેતા ભેગા ભેગા જ મોસ્ટ ટાઈમ પી તમને દેતો જઈશ ફરી પાછું એક વાત કે જો તમને હું ભણાવું છું આવડે છે ગમે છે બરાબર તો ચોક્કસથી તમે આ રેકોર્ડેડ બેચમાં જોઈન્ટ થઈ શકો છો એની અંદર રેકોર્ડેડ વિડીયો આવશે પીડીએફ મટીરિયલ ટેસ્ટ તમારા ડાઉટનું પણ સોલ્યુશન આની અંદર થઈ જશે બરાબર કોઈ વધારે ઇન્ફોર્મેશન જોતી હોય તમારે તો આ નંબર છે એમાં ફોન કરી દેવાનો ત્યારબાદ એપ્લિકેશનમાં આની પીડીએફ મળી જશે કઈ જગ્યાએ તો કે તમારે એક જ એપ્લિકેશન ડાઉનલોડ રાખવાની વામજા એજ્યુકેશન એપ્લિકેશન એની અંદર તમારે કોઈ વિડીયો જોવો છે ફ્રીમાં યુટ્યુબનો તો આમાં જઈ અને લાઇનસર તમે બધા જ વિડીયો ગોતી શકશો એની અંદર વિડીયો છે અને તે વિડીયોમાં જે પીડીએફ ફાઇલ હોય ને એ તમને તેમાં જોવા મળશે એટલે આનો ઉપયોગ કરી શકો છો ટેક્સ્ટબુક જોવી છે તો અહીંયાથી સ્ટડી મટીરિયલમાંથી તમે ટેક્સ્ટબુક ડાઉનલોડ કરી શકો પાછલા વર્ષના પેપર જોવાશે તો આ પેપર ઓપ્શનમાંથી કરી શકો અને ત્યારબાદ મિત્ર તમે ખાસ કરીને આ લિંક ઓપ્શનમાંથી વોટ્સઅપ ગ્રુપમાં ચોક્કસથી જોઈન થઈ જવાનું છે તમારે બરાબર છે તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય ધન્યવાદ વિડીયોને ચોક્કસથી લાઈક કરજો ધન્યવાદ